विज्ञान केंद्र राजपीपला द्वारा विज्ञान दिवस की उजवणी भाग रूपे जाणीता विज्ञान लेखक दीपक जगताप नो आबोहवा परिवर्तन विषय पर MR विद्यालय राजपीपला खाते व्याख्यान योजाणु हतु। आ प्रसंगे मंथन लोक विज्ञान केंद्र कल्पनाबेन रजवाड़ी अमीषाबेन पड़वाल उपस्थिति में दीपक जगताप ने परिचय आपी तेमने आवकार्या हता। जेमा वक्ता तरीके दीपक जगतापे आबोहवा परिवर्तन की असरो ने घटाड़वामा विज्ञान और टेक्नोलॉजी की भूमिका विषय पर विद्यार्थियों ने देश और दुनिया में आबोहवा परिवर्तन की वैज्ञानिक घटनाओं की वाकेफ कर्या हता। जेमा दीपक जगतापे जणाव्युं के आपणी आसपास की आबोहवा ने असर पृथ्वी पर वसता तमाम मनुष्य पशु पंखी और प्रकृति पर जुदी असरो थती होय छे। मानव सर्जित के कुदरती कारणोसर पृथ्वी की आबोहवा समय समय फेरफार थता रहे छे। जेम के सरेराश तापमान में वधारो, वरसाद की मात्रा में फेरफारों, वावाझोड़ों की घटनाओं में वधारो वगैरह ने आबोहवा परिवर्तन के वैश्विक उष्णता कहेवामां आवे छे। सदीना अंत सुधी में 1.4-5.8 सेंटीमीटर तापमान में वधारो थई रह्यो छे। समुद्र की सपाटी 18-50 सेंटीमीटर वधी रही छे। समयांतरे कुदरती कारणोसर आबोहवा में परिवर्तन थता रहे छे। પરંતુ છેલ્લા 100 વર્ષમાં થયેલા પરિવર્તન માટે લુખત્વ અને માનવ નિર્મિત કારણો સરિત જવાબદાર છે। વધુમાં જણાવ્યું કે છેલ્લા 100 વર્ષોમાં પૃથ્વીની આબોહવામાં અનેક ફેરફારો થયા છે। વૈશ્વિક તાપમાન વધ્યું છે, વરસાદ વધ્યો છે, વાવાઝોડાની ઘટનાઓ વધી છે, જમીનમાંથી નીકળતા પેટ્રોલ, ડીઝલ, કોલસા વગેરેના વપરાશથી વાયુનું પ્રમાણ વધ્યું। આ વાયુઓ તાપમાનને વધારો કરે છે। समुद्र गर्मी नी जमीन नी तुलना मा पर वधु वरार द्वारा गर्मी गुमावे छे। समुद्र ना तापमान मा वधारो तेमज समुद्र ना ऑक्सिजन मा घटाडो थई रह्यो छे तेनी चिंता व्यक्त कराई हती। बीजी तरफ पर रण विस्तारो वधी रह्या छे। रशिया युक्रेन ना युद्ध मा वपराता रासायणिक हथियारो, प्रदूषण, उष्ण तापमान मा वधारो, मिसाइल नो छोड़ाय छे, युद्ध पछी तापमान वध्यु छे। સદીના અંત સુધીમાં 1.4-5.8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં વધારો તેમજ સમુદ્ર સપાટી 18-50 સેન્ટીમીટરનો વધારો ચિંતાજનક હોવાનું દીપક જગતાપે જણાવ્યું હતું। આબોહવા પરિવર્તનને કારણે 1000થી વધુ પ્રાણીઓની જાતિ 2050 સુધીમાં લુપ્ત થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી। રિપોર્ટિંગ બાય દીપક જગતાપ, રાજપીપળા। આજે ગંગા નદીનો આપણે આચમન લઈએ છીએ, વરસાદ કરી દઈએ, માણસ મળી જાય તો એના મોંની અંદર ગંગા જળ નાખી છે, ગંગા નદીમાં સ્નાન કરીએ તો આપણે પવિત્ર થઈ જઈએ, મોક્ષ મળે આપણે, પુણ્ય આત્મા એવું કહે છે। નર્મદા નદીનું તો દર્શન કરીએ તો પવિત્ર થઈએ, એવી પવિત્ર નદી છે, એવું પાણી ના પડે, એવી નદીમાં આપણે સ્નાન કરી શકાય નહીં, કારણ કે એ નદીનું ગંદુ પાણી એમાં પાછું એસિડ ભરેલું હોય, કારખાનાનું ઝેરી પાણી અંદર હોય, એમાં જાય છે અને નદી પ્રદૂષિત થાય છે। હવે તમે કહો કે નદીમાં આપણે સ્નાન કરીએ તો આપણને ચામડીને નુકસાન થાય કે ના, એ નદીનું પાણી જો પીએ તો આપણને પાણીજન્ય રોગો થાય કે ના, તો આપણે આપણી નદી, દરિયા, સાગર આ બધી પ્રદૂષિત થાય છે ઔદ્યોગિક પ્રદૂષણ। ગંગા નદીને પ્રદૂષણમાંથી મુક્ત કરવા માટે સરકારે કરોડો ને અબજો રૂપિયા ખર્ચ્યા, એના માટે મોટો મોટો પ્રોજેક્ટ બનાવ્યો છે। પ્લીઝ વિદ્યાર્થી વાત કરો, ગંગા નદીને પ્રદૂષણમાંથી બચાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે। કોરોનામાં 2020માં લાખો કરોડો લોકો મરી ગયા, એટલી બધી લાશો હતી કે એને દાટવા માટે જગ્યા નહોતી, તો લોકો ગંગા નદીને કિનારે, નર્મદાને કિનારે નાખી દેને નદીમાં પધરાઈ દેતો। હવે કોરોનાનો વાયરસ વાળું શરીર એ નદીમાં જાય અને એમાં તમે પ્રવેશો ને એ પાણી પીવો તો શું હાલ, કીટાણુ અને દ્રશ્ય જ્યારે જોયું હોય 2020માં કોરોનામાં લોકો કેવી રીતે મરી ગયા, દરેક દેશોની અંદર રોજની હજારો લાખો લાશો, ત્યારે એને પાડવા માટે સ્મશાનો ઓછા પડતા, દાટવા માટે જગ્યાઓ